ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વડોદરાની સરકારી હોસ્પિટલની કામગીરી ઉપર ઉઠાવ્યા છે સવાલ ભાજપ સાંસદ હોસ્પિટલની મુલાકાતે આવ્યા અને હોસ્પિટલની સામે સવાલ ઉઠાવ્યા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને લખ્યું કે ભરૂચ જિલ્લાની મહિલાએ બે દિવસ પહેલાં ઝેરી દવા આપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો જેમને સૌપ્રથમ સારવાર માટે અવિધા ગામની સરકારી હોસ્પિટલ લઈ જવાયા તેમની સ્થિતિ ગંભીર હોવાને કારણે ડોક્ટરોએ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પણ તેમની યોગ્ય સારવાર ન થતા મહિલાને વડોદરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા બરોડા સિવિલ હોસ્પિટલના શુક્રવારના રોજ તેમનું નિધન થયું આ સમગ્ર મામલામાં પોલીસ ફરિયાદ નોંધવાની ન હોવાને કારણે ડોક્ટર પોસ્ટમોર્ટમ કરતા નથી જેને કારણે મહિલાનો મૃતદેહ બે દિવસ વડોદરાની સિવિલમાં રજળી રહ્યો છે પોલીસ અને ડોક્ટરો વચ્ચેના વિવાદમાં મહિલાના પરિવારજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વસાવાએ પોલીસ અને સૈયાજી હોસ્પિટલના વડાને સૂચના આપી કે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવે તો વડોદરાની એસએસજી હોસ્પિટલ ઉપર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા છે સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું પોલીસ અને ડોક્ટરના વિવાદમાં મહિલાનું પીએમ ન થયું રાજપીપળા સિવિલમાં યોગ્ય સારવાર ન મળતા તેઓને વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા જ્યાં મહિલાને યોગ્ય સારવાર ન મળતા તેઓનું નિધન થયું અને પોલીસ અને ડોક્ટરને કારણે મહિલાનું પોસ્ટમોર્ટમ પણ ન થયાના

સિવિલ હોસ્પિટલ વડોદરા પણ મેં એક મેસેજ કર્યા ભાઈ આ છે કે પોલીસ આવે તો અમે પીએમ કરીએ આવેલી તપાસ અને ડોક્ટરોના પીએમ કરવાના આવે એના વિવાદમાં આ બે દિવસ પેલા બિચારી ત્યાં સિવિલ હોસ્પિટલ પડી હતી એના કારણે હાથેના પરિવારજનો બહુ દુખી હતા એટલે થોડું મેં આ રીતના પોસ્ટ પણ કરી કે એમને એમ રજૂઆત કરવાથી ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી તો એના કારણે મેં પોસ્ટ કરવાની મારી ફરજ પડી બિલકુલ મનસુખભાઈ આપની સૂચના બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી અને અધિકારીઓ મનમાની કરે અને સામાન્ય માણસ જો દુખી થાય મૃતદેહ રજડી પડે તો એ તો યોગ્ય વાત જ નથી ને મનસુખભાઈ ઠાકુર અમારું ચોક્કસ પ્રકારની એક સિસ્ટમ હોવી જોઈએ ને સરકારમાં આની રજૂઆત મેં કરી કે કોઈ પણ આવી ઘટના ઘટે તો તાત્કાલિક સમય મર્યાદામાં પોલીસ તપાસ થઈ જવું જોઈએ ને પોલીસે જે કાર્યવાહી કરવાની હોય ફરિયાદ નોંધી કે પછી જે પણ કરવાનો કે એને મેમો કે જે પણ કરવું જોઈએ અને સમય મર્યાદાની અંદર એનું પોસ્ટમોર્ટમ થઈ જવું જોઈએ જેથી લોકો પણ ના હેરાન થાય ને ડેડ બોડી પણ બગડે ના આનું ચોક્કસ સરકારમાં હું એનો રજૂઆત કરવાનો કે સમયની સાથે ચાલુ છું દુનિયા આટલી બધી આગળ વધી ગઈ છે